ત્યારબાદ જોઈએ વિદેશમાં ક્રાંતિકારી પ્રવૃત્તિમાં સક્રિય ક્રાંતિકારો. વિદેશોમાં ક્રાંતિકારી ચળવળ. ભારતને અંગ્રેજોના શાસનમાંથી અંગ્રેજોનું જે શાસન હતું તેમાંથી મુક્તિ અપાવવા માટે વિદેશમાં પણ આવી ક્રાંતિકારી ચળવળની શરૂઆત થઈ ગઈ હતી. ભારતમાં જેનો ઉદ્ભવ થયો હતો તેવી ક્રાંતિકારી પ્રવૃત્તિઓ ભારતની બહાર છેક ઇંગ્લેન્ડ, કેનેડા, અમેરિકા, જર્મની, ફ્રાન્સ, મ્યાનમાર એટલે કે બર્મા, મલાયા, સિંગાપુર, અફઘાનિસ્તાન, રશિયા વગેરે દેશોમાં છે તે પ્રસાર પામી હતી. બધા દેશોમાં છે તે જ્યાં જ્યાં ભારતના લોકો વસવાટ કરતા હતા ત્યાં ત્યાં આવી ક્રાંતિકારી પ્રવૃત્તિઓ થવા માંડી. વિદેશમાં ક્રાંતિકારી પ્રવૃત્તિમાં સક્રિય એટલે કે જોડાયેલા ક્રાંતિકારીઓ શ્યામજી કૃષ્ણ વર્મા, મદનલાલ ધીંગલા, વીર સાવરકર, લાલા હરદયાલ, ઉધમસિંહ, રાજા મહેન્દ્ર પ્રતાપ, મેડમ ભીખાઈજી કામા, સરદારસિંહ રાણા, મૌલાના અબ્દુલ્લા, મૌલાના બશીર, ચંપક રમણ પિલ્લાય, ડૉક્ટર મથુરસિંહ, ખુદાબક્ષ જેવા ક્રાંતિકારીઓ છે તે વિદેશમાં ક્રાંતિકારી પ્રવૃત્તિઓમાં જોડાયેલા હતા. વિદેશી ક્રાંતિકારી પ્રવૃત્તિઓ. વિદેશમાં થતી ક્રાંતિકારી પ્રવૃત્તિઓ દ્વારા ભારતની ક્રાંતિકારી પ્રવૃત્તિને વેગ મળતો હતો. વિદેશમાં જે ક્રાંતિકારી પ્રવૃત્તિ થતી હતી તેને કારણે ભારતમાં જે ક્રાંતિકારી પ્રવૃત્તિ છે તેને વધારે પ્રમાણમાં તેને વેગ મળતો હતો, પ્રોત્સાહન મળતું હતું. ઇંગ્લેન્ડથી છુપાઈને જે રસોઈયા ભારતમાં આવતા હતા તેના બિસ્તરમાં, તેના સરસામાનમાં પિસ્તોલો એટલે કે શસ્ત્રો છે તે ભારતમાં મોકલવામાં આવતા હતા. ક્રાંતિકારીઓની ટીકા કરનાર અંગ્રેજ વિલિયમ વાયલીની મદનલાલ ધીંગરાએ હત્યા કરી. ક્રાંતિકારીઓની ટીકા એટલે કે આવા ક્રાંતિકારીઓને પોતે ક્રાંતિકારી પ્રવૃત્તિઓ ન કરી શકે તે માટેની ટીકા કરનાર અંગ્રેજ અધિકારી વિલિયમ વાયલી, જેની ભારતના ક્રાંતિકારી મદનલાલ ધીંગરાએ તેની હત્યા કરી નાખી. 1907માં અમેરિકાના કેલિફોર્નિયામાં ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગની સંસ્થા સ્થપાઈ, જેનું પાછળથી લાલા હરદયાલે તેનું નામ બદલીને ગદર પાર્ટી નામ આપ્યું. 1907માં અમેરિકાના કેલિફોર્નિયા નામના વિસ્તારમાં ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગ તે નામની સંસ્થાની સ્થાપના કરી. તેનું લાલા હરદયાલે તેનું નામ બદલીને ગદર પાર્ટી આપ્યું. ચાર ભાષાઓમાં ગદર નામનું સાપ્તાહિક છે તે શરૂ કરવામાં આવ્યું. આ પ્રવૃત્તિમાં તારકનાથ દાસ અને કરતાર સિંહ પણ જોડાયેલા. જર્મનીમાં ચંપક રમણ પિલ્લાએ, જર્મની દેશ છે તેમાં ચંપક રમણ પિલ્લાએ હિન્દ રાષ્ટ્રીય સ્વયંસેવક દળની રચના કરી. ઈરાકને વડુમથક બનાવી ત્યાંથી ભારત ઉપર આક્રમણ કરવાની યોજના ઘડવામાં આવી. ઈરાક છે ત્યાં તેનું વડુમથક તે બનાવી અને ભારતના અંગ્રેજો ઉપર આક્રમણ એટલે કે તેની ઉપર છે તે યુદ્ધ તે માટેનું આક્રમણ કરવાની યોજના ઘડવામાં આવી. 1907માં જર્મનીના સ્ટુગાર્ડ શહેરમાં યોજાયેલી જે આંતરરાષ્ટ્રીય સમાજવાદી પરિષદ છે તેમાં સૌ પ્રથમવાર મેડમ કામાએ તૈયાર કરેલો રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો. 1907માં જર્મનીના સ્ટુગાર્ડ શહેરમાં જે આંતરરાષ્ટ્રીય બધા દેશોની જે સમાજવાદી પરિષદ યોજવાની હતી તેમાં સૌ પ્રથમ વખત ભારતનો રાષ્ટ્રધ્વજ મેડમ કામાએ ફરકાવવામાં આવ્યો. અફઘાનિસ્તાનમાં તો રાજા મહેન્દ્ર પ્રતાપના રાષ્ટ્રીય પ્રમુખ પદે, અફઘાનિસ્તાનના રાજા કોણ હતા? મહેન્દ્ર પ્રતાપ. તેમના પદ નીચે કામચલાઉ સ્વતંત્ર સરકારની રચના કરવામાં આવી એટલે કે જ્યાં સુધી અંગ્રેજો ઇંગ્લેન્ડ ન જતા રહીએ ત્યાં સુધી ભારતને ચલાવવા માટે એક સ્વતંત્ર કામચલાઉ તે સમયગાળા સુધી એક સરકારની રચના કરવામાં આવી જેમાં બરકતુલ્લા, આબિદુલ્લા, મૌલાના બશીર, શમશેરસિંહ, ડૉક્ટર મથુરસિંહ વગેરે હતા. આ સરકારે છે તે રશિયા, ઈરાન, તુર્કી વગેરેમાંથી મદદ મેળવવા માટેના પ્રયત્ન કર્યા. તુર્કીના વડા અનવર પાશા અને ગવર્નરે પણ મળેલા એટલે કે તુર્કીના વડા છે અનવર પાશા અને ગવર્નર છે તે ભારતના લોકોને સાથ આપવા માટે હા પાડી. રેશમી રૂમાલ ઉપર લખેલું ગાલિબનામા ષડયંત્ર તમામ મુસ્લિમોએ એકત્રિત સંગઠિત થઈ ખ્રિસ્તીઓની સામે જંગ માંડ્યો તે પડકારી ગયું. રાજા મહેન્દ્ર પ્રતાપે પોતાની સહીવાળી સોનાની પટ્ટી રશિયાના ઝારને મોકલાવી. રાજા મહેન્દ્ર પ્રતાપે પોતાના જે સોનાની પટ્ટી રશિયાના જે ઝાર રાજા હતા તેણે મોકલી, જેમાં ઝારને ઇંગ્લેન્ડ સાથેના સંબંધો તોડી નાખવા જણાવેલ એટલે કે
જે રશિયા છે તેણે જે જાર રાજા છે તેને કહ્યું કે તમારા જે ઇંગ્લેન્ડ સાથેના સંબંધો છે તેને તમે તોડી નાખો. રશિયાના ક્રાંતિકારી ટોટસ્કીઓએ તે ભારતના ક્રાંતિકારીઓને બધી જ મદદ કરવા માટે વચન આપ્યું હતું. રશિયાના જે ક્રાંતિકારી છે ટોટસ્કીઓ તેમણે ભારતના ક્રાંતિકારીઓને વચન આપ્યું કે તમારે જ્યારે પણ મદદ જોઈએ ત્યારે અમે કરીશું. બર્માના સોહણલાલ પાઠકે અને સિંગાપુરમાં પરમાનંદે ક્રાંતિકારી પ્રવૃત્તિઓ કરી. બર્મા મ્યાનમારમાં સોહણલાલ પાઠક અને સિંગાપુર દેશ છે તેમાં પરમાનંદે ક્રાંતિકારી પ્રવૃત્તિઓ કરી. તે ઉપરાંત કામાગાટા મારુ અને તોસા મારુ સ્ટીમરોની ઘટનાને ક્રાંતિકારીઓને વિદેશના અંગ્રેજો વિરુદ્ધ લાગણી જાગૃત કરવામાં પ્રેરક બળ મહત્વનું બળ પૂરું પાડ્યું. અહીં આપણે જોઈ શકીએ છીએ મદનલાલ ધીંગરા અને ઉધમસિંહ, ત્યાર પછી શ્યામજી કૃષ્ણવર્માનો ફોટો અને તેની નીચે છે મેડમ કામા, જેણે સૌ પ્રથમ વખત 1907માં ભારતનો રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો. ભારતની રાષ્ટ્રીય અને ઉગ્ર ક્રાંતિકારી ચળવળના ઇતિહાસમાં દેશદાદથી ભરેલા એટલે કે દેશના જવાનો જે 18-24 વર્ષની વય ધરાવતા યુવાનો જ હતા, આ બધા યુવાનો છે તે જ વધારે પ્રમાણમાં ક્રાંતિકારી ચળવળમાં જોડાયેલા હતા. મોતને મુઠ્ઠીમાં લઈ ક્યારે તેનું મૃત્યુ થઈ જાય તે નક્કી જ ન હોય, ગમે તેવા સાહસ અને રોમાંચક કર્યા એટલે કે ખૂબ જ વધારે પ્રમાણમાં પોતાનો જીવના જોખમે એવા બધા સાહસ કર્યા અને તેઓ પાર પાડતા અને પકડાઈ જાય તો હસ્તે મુખે ફાંસીને માછડે ચડી જતા હતા. ત્યારે પણ તેઓ ઇન્કલાબ જિંદાબાદ અને વંદે માતરમના ગગનભેદી એટલે કે ખૂબ જ ઊંચા અવાજે આવા નારાઓ સાથે પોતે ફાંસીના માછડે ચડી જતા હતા અને તે રીતે માભોમની આઝાદીના ઉમદા ધ્યેયને માટે વીરગતિ પામતા હતા. ભારત માતાની આઝાદીના ઉમદા વિચારો ખૂબ જ ઊંચા વિચારોની સાથે પોતે વીરગતિ પામતા હતા. તેમણે જે ઊંચી દેશભક્તિ પોતાના જીવનો ત્યાગ અને બલિદાન આપ્યા છે તે યુવા પેઢીને સદીઓ સુધી પ્રેરણા આપ્યા કરશે. એટલે કે જે ભારતની આઝાદી અપાવવા માટે જે યુવાનોએ પોતાના બલિદાન ત્યાગ આપ્યા છે તે ભારતના દરેક યુવા વર્ગને હંમેશા માટે પ્રેરણા પૂરી પાડતા રહેશે. મોરલે મિન્ટોના સુધારા 1909માં ભાગલા પાડો અને રાજકારણની નીતિ અપનાવી અંગ્રેજોને હિન્દુ અને મુસલમાન વચ્ચે કોમી વૈમનસ્ય ઊભું કરવા માટે યોજના ઘડી હતી 1906માં. બંગાળના ભાગલા પાડવા માટે અંગ્રેજોએ છે હિન્દુ અને મુસ્લિમની એકતાને તોડી પાડી અને બંને વચ્ચે કોમી ઝઘડાઓ થાય એટલે કે જુદી જુદી કોમ વચ્ચે ઝઘડાઓ થાય તે માટે છે એ ભાગલા પાડો અને રાજકારણની નીતિ છે તે મોરલે અને મિન્ટો એટલે કે અંગ્રેજ અધિકારી મોરલે અને તેના વજીર તરીકે જે મિન્ટો હતા તેણે આ પ્રકારની નીતિ અપનાવી હતી. આગાખાનના નેતૃત્વ નીચે મુસ્લિમોનું પ્રતિનિધિ મંડળ વાઇસરોય મિન્ટોને મળ્યું. આગાખાન નામના વ્યક્તિ મુસ્લિમ નેતા હતા. તેનું આખું પ્રતિનિધિ એટલે કે તેનું આખું મંડળ છે તે વાઇસરોય મિન્ટોને મળ્યું. વાઇસરોય મિન્ટો આ બધા મંડળને પોતાની તરફ કરવામાં સફળ થઈ ગયા. તે વખતે હિન્દી વજીર હિન્દી વ્યક્તિ તરીકે એક અધિકારી તરીકે હતા જે મોરલે હતા 1909માં. એટલા માટે આ સુધારાને મોરલે મિન્ટોના સુધારા તરીકે ઓળખવામાં આવે છે, કારણ કે તેમાં અંગ્રેજ અધિકારી મોરલે અને જે હિન્દી વજીર તરીકે વાઇસરોય અંગ્રેજ તરીકે મિન્ટો હતા તેથી આ સુધારાને મોરલે મિન્ટોના સુધારા કહે છે. ગાંધીજીનું ભારતમાં આગમન. ગાંધીજી છે તે દક્ષિણ આફ્રિકામાં રંગભેદ વિરુદ્ધ સત્યાગ્રહની લડત સફળ કરી લડીને પાછા ફર્યા 1915માં. ગાંધીજી છે તે દક્ષિણ આફ્રિકામાં જે રંગભેદની નીતિને કારણે તેને વિરુદ્ધ કર્યો હતો અને તે સત્યાગ્રહની લડતમાં તેને સફળતા મળી હતી તે સફળતાથી લડત લડીને ભારતમાં પાછા ફર્યા 1915માં. તેમના રાજકીય ગુરુ હતા ગોપાલકૃષ્ણ ગોખલે અને તેમના આધ્યાત્મિક ગુરુ હતા શ્રીમદ રાજચંદ્ર. તેમની પાસેથી તેમણે ઘણી બધી પ્રેરણા મેળવી હતી. ગાંધીજીએ ઘણા ખરા ભાગોનો પ્રવાસ કરી હિન્દના જીવનનો ઓળખવાનો પ્રયાસ કર્યો. ગાંધીજીએ ઘણા બધા દેશ વિદેશ વગેરેમાં છે તે પ્રવાસ કર્યો અને હિન્દના એટલે હિન્દુસ્તાનના લોકોના જીવનને ઓળખવાનો પ્રયત્ન કર્યો હતો. હિન્દુસ્તાનની ગરીબીનું મૂળ અંગ્રેજો દ્વારા થતા શોષણને કારણભૂત કરી હિન્દમાંથી બ્રિટિશ શાસનને નાબૂદ કરવાના ઉપાયો વિચાર્યા. કારણ કે તેણે ઘણા બધા જગ્યાએ પ્રવાસ કર્યો અને હિન્દના લોકોનો અભ્યાસ કર્યો ત્યારે તેને ખરેખર ખ્યાલ આવ્યો હતો કે હિન્દુસ્તાનમાં જે ગરીબી છે
તે ગરીબીના મૂળ કારણ છે તે અંગ્રેજો દ્વારા થતું શોષણ છે. એટલા માટે હિન્દમાંથી આખા દેશમાંથી બ્રિટિશ અંગ્રેજી શાસનનો નાબૂદ કરવાના ઉપાય છે તેમણે ગાંધીજીએ વિચાર કર્યો હતો. ત્યાર પછી આપણે જોઈએ રોલેટ એક્ટ 1919. બ્રિટિશ સરકારે ઇંગ્લેન્ડના કાયદા ખાતાના પ્રધાન રોલેટના અધ્યક્ષપદે રોલેટ એક્ટ ઘડી કાઢ્યો. બ્રિટિશ અંગ્રેજ સરકારે ઇંગ્લેન્ડના કાયદા ખાતા એટલે કે ઇંગ્લેન્ડ દેશ છે તેના જે કાયદા ખાતાના પ્રધાન મુખ્ય પ્રધાન હતા રોલેટ નામના વ્યક્તિ અધ્યક્ષ હતા તેના અધ્યક્ષપદ નીચે એક કાયદો ઘડવામાં આવ્યો હતો જેને રોલેટ એક્ટ તરીકે ઓળખવામાં આવે છે. આ કાયદો 1919 પસાર કરવામાં આવ્યો હતો. આ કાયદો ક્રાંતિકારીઓ અને રાષ્ટ્રવાદીઓનું દમન કરવાના ઉદ્દેશથી ઘડાયેલો હતો. રોલેટ એક્ટ છે તે ભારતમાં જે ક્રાંતિકારી વીરો હોય તેને કચડી નાખવા તેને મારી નાખવા માટેનો ઉદ્દેશથી રોલેટ એક્ટ ઘડવામાં આવ્યો હતો. વ્યક્તિ સ્વાતંત્ર્ય અને વાણી સ્વાતંત્ર્યને વ્યક્તિને પોતાની ઈચ્છા અનુસાર સ્વતંત્ર રીતે જીવવા પર અને વાણી એટલે કે પોતે કોઈ પણ અન્યાય થતો હોય તો તેની સામે પોતે અવાજ ઉઠાવી ન શકે આ સ્વતંત્રતાને હણી નાખતો આ કાયદો કાળા કાયદા તરીકે ઓળખાયો છે. એટલે કે આવો કાયદો છે વ્યક્તિ સ્વાતંત્ર્ય અને વાણી સ્વાતંત્ર્ય તેના ઉપર નિયંત્રણ રાખવામાં આવ્યું જેથી કરીને આ કાયદાને કાળા કાયદા તરીકે ઓળખાયો હતો. આ કાયદા મુજબ કોઈ પણ શંકાસ્પદ વ્યક્તિની ધરપકડ કરી શકાતી અને તેના પર મુકદમો ચલાવ્યા સિવાય એટલે કે કેસ ચલાવ્યા વગર દિવસો સુધી જેલમાં પૂરી રાખી શકાતી. રોલેટ એક્ટ છે તે કાયદા અનુસાર તેને એવું લાગે અંગ્રેજ વ્યક્તિને લાગે કે આ વ્યક્તિ છે ભારતનો વ્યક્તિ જે ક્રાંતિકારી પ્રવૃત્તિ કરનાર છે જો તેને શંકા પણ ઊભી થાય તો તેવા વ્યક્તિની ધરપકડ કરી લેવામાં આવતી તેના ઉપર કેસ ચલાવ્યા વગર પણ કેટલાય દિવસો સુધી તેને જેલમાં પૂરી રાખવામાં આવતા હતા જેથી ગાંધીજીએ આને એટલા માટે ગાંધીજીએ આ કાયદાને કાળો કાયદો કહ્યો છે. તો મોતીલાલ નેહરુએ આ કાયદાને દલીલ અપીલ અને વકીલાત અધિકાર લઈ લેવામાં આવ્યો છે. મોતીલાલ નેહરુ છે તેમના મત અનુસાર આ કાયદો છે તેમાં દલીલ કારણ કે તેમાં વાણી સ્વાતંત્ર્યને પણ છીનવી લીધું અપીલ અને વકીલાત એટલે કે માણસનો જે અધિકાર છે વ્યક્તિ સ્વાતંત્ર્યનો તેને પણ છીનવી લીધો છે આવો કાયદો હતો. આ કાયદાથી બ્રિટિશ સરકારને વિરોધીઓનું દમન કરવાની વિશાળ સત્તા મળી ગઈ. એટલે કે આ રોલેટ એક્ટના કારણે બ્રિટિશ સરકાર સામે જે ક્રાંતિકારી પ્રવૃત્તિઓ કરતા હતા તેને કચડી નાખવાનું તેવા વ્યક્તિઓને મારી નાખવાની વિશાળ પ્રમાણમાં અંગ્રેજ લોકોને સત્તા મળી ગઈ. તેથી તેનો નેતાઓ અને પ્રજાએ ઠેર ઠેર વિરોધ કર્યો. આવા કાયદાનો છે એ ભારતના નેતાઓ અને ભારતની પ્રજાએ બધે જ જગ્યાએ વિરોધ કરવા લાગ્યો. સભાઓ સરઘસો દેખાવો હડતાલો તેના વિરોધમાં આયોજન થયું. ગાંધીજીની દિલ્હીમાં સરકારે ધરપકડ કરી અને પંજાબમાં ડૉક્ટર સત્યપાલ અને ડૉક્ટર કિચલુની ધરપકડ કરતાં આંદોલન ઉગ્ર બન્યું. ગાંધીજી છે તેની દિલ્હીમાંથી અંગ્રેજ સરકારોએ તેની ધરપકડ કરી તેને પકડી પાડ્યા અને પંજાબમાંથી ડૉક્ટર સત્યપાલ તેમની ધરપકડ કરી તથા ડૉક્ટર કિચલુ તેમને પકડી પાડ્યા. આને કારણે ભારતના લોકો છે તેણે આંદોલન ઉગ્ર કર્યું એટલે કે વધારે આંદોલન થયું. સરકારે દમનનો દોર છૂટો મૂક્યો. સરકારે છે તે આવા ક્રાંતિકારીઓને મારવા માટે વધારે પ્રમાણમાં છે તે વધારે ને વધારે લોકોને છે તે મારવા લાગ્યા. તેમાં આપણે એક ઘટના જોઈએ જલિયાવાલા બાગનો હત્યાકાંડ 13 એપ્રિલ 1919. પંજાબમાં અમૃતસરમાંથી લોકપ્રિય નેતાઓ પંજાબ રાજ્ય છે તેના અમૃતસર સ્થળથી જે લોકોને પ્રિય તેવા નેતા છે સત્યપાલ અને ડૉક્ટર કિચલુની ધરપકડ થઈ જે આપણે હમણાં જોઈ ગયા છીએ તેના વિરોધમાં વૈસાખીના તહેવારના દિવસે જે પંજાબમાં ઉજવાતો મુખ્ય તહેવાર છે વૈસાખીનો તહેવાર તે દિવસે પંજાબના અમૃતસરમાં આવેલા જલિયાવાલા બાગમાં એક સભાનું આયોજન કરવામાં આવ્યું. લશ્કરના સૈનિકોને લઈને એટલે કે અંગ્રેજ અધિકારી જનરલ ઓડોનિલ ડાયર તેના સૈનિકોને લઈને ત્યાં પહોંચી ગયો. કશી ચેતવણી આપ્યા વગર એટલે કે કાંઈ પણ અવાજ કર્યા વગર મશીનગનમાંથી ગોળીઓનો વરસાદ નિર્દોષ એટલે કે કાંઈ પણ દોષ ન કર્યો હોય તેવી નિર્દોષ પ્રજા ઉપર છે તે આ ગોળીઓ વરસાવા લાગી. બાગની ચારે બાજુએ ઊંચી દિવાલો હતી. બાગ છે તેની ચારે બાજુએ ઊંચી ઊંચી દિવાલો હતી. વચ્ચે અવાવરું એટલે કે વચ્ચેના ભાગમાં કૂવો હતો અને બહાર નીકળવાનો સાંકડો એક જ માર્ગ હોવાથી સંખ્યાબંધ લોકો ગોળીબારનો ભોગ બન્યા.
चारे बाजु ऊंची दीवाल हती, वच्चे कूवो हतो अने निकळवा माटे एक ज सांकड़ो रस्तो हतो। त्यांथी बधा लोको एक साथे निकळी न शक्या तेने कारणे जे ओडोनेल डायर छे तेने लश्कर जे सैनिको छे तेना द्वारा गोळीबार थतो तो तेमां भारतना घणा बधा लोको छे ते मृत्यु पाम्या। सरकारी अहेवाल मुजब सरकारी जे अहेवाल तैयार करवामां आवे छे ते अनुसार, कारण के त्यारनो सरकार कोण हती, ब्रिटिश सरकार, तेना अहेवाल अनुसार 379 लोको मार्या गया अने 1200 घवाया। अहेवाल जे सरकारे रजू कर्यो हतो अंग्रेज अधिकारीओए तेना द्वारा माहिती मळी के 379 लोको छे ते मृत्यु पाम्या अने 1200 घवाया, एटले के तेने कोईक ने कोईक रीते इजा थई। परंतु ज्यारे कोंग्रेसे निमेली तपास समितिना मते 1000 माणसो मार्या गयेला अने ब्रिटिश सरकार वती तपास करनार जे हंटर कमिशन छे तेणे जनरल डायरनो बचाव कर्यो अने अजाणता थई गयेली प्रामाणिक भूल तरीके क्षम्य गणी। एटले के खरेखर जे भारतनी एक समिति हती, कोंग्रेस समिति, तेना मत अनुसार तेणे ज्यारे तपास करी त्यारे खरेखर ख्याल आव्यो कि 379 नहीं परंतु 1000 लोको छे ते मार्या गया हता અને તેનાથી પર વધારે લોકો ઘવાયા હતા। બ્રિટિશ સરકાર વતી, અંગ્રેજ સરકાર વતી તપાસ કરનાર હન્ટર કમિશન હતું, તેણે જનરલ ડાયર એટલે અંગ્રેજ અધિકારી જે જનરલ ડાયર હતા તેનો બચાવ કર્યો અને અજાણતા જાણ વગર જ થઈ ગયેલી પ્રામાણિક ભૂલ છે જેને માફ કરી શકાય તેવું કહ્યું। બીજી તરફ ડાયર જ્યારે એટલે કે જે જનરલ ડાયર અંગ્રેજ અધિકારી છે તે જ્યારે ઇંગ્લેન્ડ પાછો ફર્યો ત્યારે તેનું 2000 પાઉન્ડ તથા તલવાર આપીને સન્માન કરાયું હતું। એટલે કે જ્યારે અંગ્રેજ અધિકારી ઇંગ્લેન્ડમાં પાછો ફર્યો આ ગોળીબાર કરીને ત્યારે તેનું 2000 પાઉન્ડ આપી અને સન્માન કરવામાં આવ્યું અને તેને તલવાર આપી હતી। આથી હિન્દની પ્રજાને જબરજસ્ત આઘાત લાગ્યો। આને કારણે હિન્દના લોકોને ખૂબ જ વધારે પ્રમાણમાં આઘાત લાગ્યો। આ અમાનવીય એટલે કે માણસમાં ન આવી શકે તેવા હત્યાકાંડ પછી ગાંધીજીની અંગ્રેજો પ્રત્યેની જે થોડી ઘણી શ્રદ્ધા હતી તે પણ હવે ડગી ગઈ હતી। આ બનાવે સમગ્ર દેશમાં, આ ઘટનાએ આખા દેશમાં રાષ્ટ્રીય એકતા એટલે રાષ્ટ્રના બધા જ લોકો એકસાથે થઈ તેમાં મહત્ત્વનો ભાગ ભજવ્યો છે। અસહકારના ભાવિ આંદોલનની ભૂમિકા પણ આ હત્યાકાંડે પૂરી પાડી છે। એટલે કે બધા લોકો સાથે મળી અને કોઈ પણ ક્રાંતિકારી પ્રવૃત્તિ કરવા માટે આ હત્યાકાંડે છે તે પ્રેરણા પૂરી પાડી છે।